આપણે વાલીઓ પાસેથી સંમતિ પત્ર લેવાની વાત કરી છે, પરંતુ વડોદરાના વાલીઓ આ બાબતે સંમત નથી. તેઓ શું કહી રહ્યા છે આપને સંભળાવે. રાજ્ય સરકારની કેબિનેટ દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10 અને 12 ની સ્કૂલો શરૂ કરવામાં આવશે. વડોદરાના વાલીઓ સરકારના આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છે તો વાલીઓ સાથે વાત કરીશું. વેક્સિન આવવાની તૈયારી છે તેવા સમયે સરકારે ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લીધો છે. યોગ્ય છે નિર્ણય? આ નિર્ણય બિલકુલ યોગ્ય નથી, કારણ કે વેક્સિન હજુ તમારે કે મારી પાસે હજુ સુધી આવી નથી. છોકરાઓ તો હજુ બહુ દૂરની વાત છે. ત્યારે જ્યારે એમના જ શિક્ષણ મંત્રી ભારત સરકારના જો માર્ચની જગ્યાએ મેમાં જો ડિસિઝન લેતા હોય ત્યાં કે ત્યારે એક્ઝામ ત્યાં થશે, તો મને ખબર નથી પડતી કે આપણા એની સરકારને આટલું શું એ લોકોને આટલું ઉતાવળ આવી ગઈ છે. છોકરાઓ આટલો ટાઈમ કાઢ્યો છે તો થોડો હજુ 2 મહિના હજુ કાઢવામાં કે પ્રોબ્લેમ નહીં આવે, અને જો કંઈક થશે તેની જવાબદારી કોણ લેશે? એટલે હું તમારા માધ્યમથી કહું છું કે આ લોકોમાં કોઓર્ડિનેશનની સખત કમી છે સરકારમાં અને રાજ્ય સરકારમાં. જે કેન્દ્રની સરકારમાં, કેન્દ્રની સરકાર એવું કહે છે કે ભાઈ માર્ચની જગ્યાએ મેમાં લઈશું, જ્યારે રાજ્યની સરકારો એવું કહે છે કે ભાઈ અમે અત્યારે તાત્કાલિક લઈશું, તો જવાબદારી કોણ લેશે? એટલે જ અમે વડોદરા પેરેન્ટ એસોસિએશનના એક પ્રવક્તા તરીકે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે અમે તાત્કાલિક ધોરણે એક મિટિંગ બોલાવી છે કોર કમિટીની, અને એનામાં જે કંઈ ડિસિઝન થશે એ તમારા મીડિયા સમક્ષ ટૂંક સમયમાં મૂકીશું. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને સ્કૂલો શરૂ કરવા માટે નિર્ણય લીધો છે, તો પછી કેમ વિરોધ? વિરોધ એટલો છે કે 10 મહિનાથી સ્કૂલ્સ બંધ છે, બરાબર. હવે 10 અને 12માં ધોરણની ચાલુ કરવી એમાં કોઈ મતલબ નથી. નોર્મલ શૈક્ષણિક વર્ષમાં બી 12માં ધોરણના અને 10માં ધોરણના ફોર્મ જાન્યુઆરીમાં ભરાય છે, અને એના પછી છોકરાઓ સ્કૂલ જતા જ નથી, કેમ કે ઘરે ભણે છે. અને હમણાં બધા સેટ થઈ ગયા છે, બધા ભણે જ છે ઓલરેડી. અને વેક્સિનનો રિસ્ક છે કે 10 મહિના જો રાહ જોઈ શકતા હોય તો બીજા 1-2 મહિના રાહ જોવામાં શું ઇસ્યુ છે? મને તો કોઈ લોજિક લાગતું નથી કે આ રીતનું એકદમ સ્ટેટમેન્ટ આપી દેવું કે 11મી તારીખથી સ્કૂલ ચાલુ થઈ ગઈ. એ કોઈ ખબર નથી. રાજ્યોમાં પણ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે તો ગુજરાત કેમ ના કરે? જો કર્ણાટકમાં ચાલુ થઈ, કેરળમાં થઈ, કોઈ અટેન્ડન્સ નથી. ડેટા તમે વાંચી લો, કોઈ સ્કૂલમાં જતું નથી. અને અહીંયા બી એટલે જ મરજિયાત રાખી છે. ફરજિયાત જો રાખી હોત તો વિરોધ વધારે થાત. એટલે મરજિયાત છે, પણ તો બી એની કોઈ રિક્વાયરમેન્ટ નથી આમ કે આપણે વેટ કરવામાં જ હિતાવ છે એમ બધાનું. આપના સંતાનને શાળાએ આ પરિસ્થિતિમાં મોકલવા માટે સંમત છો? આ પરિસ્થિતિમાં જ્યાં સુધી વેક્સિન બધા સ્ટુડન્ટને કે એમને આપી દીધા પછી એમની શું અસર થાય છે, આર અસર થાય છે કે નહીં, અને શાળામાં મોકલ્યા પછી બી જો કોરોના શિક્ષકોને થઈ શકતો હોય, અમુક સ્ટેટમાં જ્યારે શિક્ષકોને કોરોના થયો છે, અમુક સ્ટુડન્ટોને થયો છે, અમુક આઉટસાઇડની કન્ટ્રીમાં બી સ્કૂલો સ્ટાર્ટ કર્યા પછી ઘણા બધા ન્યૂઝમાં એવું જોવામાં આવ્યું છે કે બધા બહુ બધાને સ્ટુડન્ટોને કોરોના થઈ રહ્યો છે. આપણા ત્યાં હજુ ખાલી વેક્સિન આવવાની તારીખ આપી છે, વેક્સિન આપોને હજુ મળી નથી. જ્યાં સુધી બધા સ્ટુડન્ટને વેક્સિન ના મળી જાય અને એમની આડઅસર એની ના થાય, પોઝિટિવ રિઝલ્ટ આવે, અને સ્કૂલમાં ત્યાર પછી જ એમને બોલાવવા જોઈએ. ગમે ત્યારે તો શિક્ષણ શરૂ કરવું જ પડતું. વેક્સિન આવી રહી છે તે પૂર્વે માત્ર 2 જ વર્ગો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે સરકારે. 2 વર્ગમાં પણ વિદ્યાર્થીઓ જ ભણવાના છે. માન્ય વડાપ્રધાનશ્રીનું સૂચન છે, જ્યાં સુધી રસી નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. હંમેશા ગતકડા કરવા માટે ટેવાયેલા, ભાંગરો વટાવવા માટે ટેવાયેલા આપણા શિક્ષણ મંત્રી ફરી એક વખત આ ભાંગરો વાટશે, અને એમણે એમનો આ પોતાનો નિર્ણય ફરી પાછો લેવો પડશે. એમને 15 દાડે મહિને કંઈ ને કંઈ આવું બફાટ કરવાની ટેવ જ પડી ગઈ છે. આની પહેલાં શિક્ષણ મંત્રીએ જેટલા પણ સ્ટેટમેન્ટો આપ્યા છે એને એમણે ફેર તોડવા પડ્યા છે, ફેર વિચારણા કરવી પડી છે અને હૃદય થયા છે. આ નિર્ણય પણ એમનો એવો છે કે આની પર ફેર વિચારણા કરવી પડશે, અને આ પણ નિર્ણય નહીં જ ચાલે. શા માટે તેઓ માનનીય વડાપ્રધાનશ્રીની આજ્ઞાનું પાલન નથી કરતા? શા માટે એ લોકો આવી રીતે ગમે ત્યારે, અન્ય રાજ્યોની અંદર કેટલા બધા કેસો બન્યા છે, હજી રસી આવી નથી, રસી મળી નથી. પહેલાં સિનિયર સિટીઝનને આપો, પછી સ્ટુડન્ટને આપો, પછી પબ્લિકને આપો, પછી કરો સ્કૂલો ચાલુ. આ આડેધડ બસ નિર્ણય લઈ લીધો. 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ છે, તમને શું સૂચવે છે? કોની બદોલત આ 4 રાજ્યોની અંદર રાત્રિ કર્ફ્યુ છે? એ તમારું જ પાપ છે કે તમે કોરોનામાં લોકોને છૂટ આપી હતી. સ્કૂલો ફરી શરૂ કરી તમે એનું પુનરાવર્તન ન કરશો. શહેરોની અંદર કર્ફ્યુ એ તમારા પાપની બદોલત છે. એટલે જો સ્કૂલો 10-12 કે કોલેજ ધીમે રહીને 15 દિવસ પછી તમે બીજી છૂટ આપી દેશો, આમ કરીને ફરી તમે કોરોના બોમ્બ ફોડવાની કોશિશ ના કરશો, એવી મારી સરકારને વિનંતી છે કે હમણાં સ્કૂલો શરૂ કરવાની કોઈ ઉતાવળ કરશો નહીં. રસી અપાઈ જાય પછી જોયું જશે. આ તો વડોદરાના વાલીઓનો અવાજ. રાજ્ય સરકારના આજના નિર્ણયને તમામ વાલીઓ વિરોધ કરી રહ્યા છે, અને જ્યાર સુધી રસી
ન અપાય સંપૂર્ણ તમામ લોકોને ત્યાર સુધી શાળાઓ ન ખોલવાનો જે અગાઉનો સરકારનો નિર્ણય છે તે યથાવત રાખવાની વડોદરાના વાલીઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.